ગઈકાલે આપણે સંજ્ઞા નામના પ્રકરણમાં છેલ્લે જે કઈ શબ્દો બની રહ્યા છે કે પદો છે એનું નામકરણ છેલ્લે કેવી રીતે થાય છે તો કે અંતે આવતો અચ કે હલ એના આધારે આપણે વિભાજન કરીએ છીએ. જેમ કે હરી હોય તો ઈકારાંત, પિતૃ હોય તો ઋકારાંત, ભાનુ હોય તો ઉ હોય તો ઉકારાંત, અ હોય તો અકારાંત, આ હોય તો આકારાંત વગેરે વગેરે. આટલું જાણ્યા પછી આગળ જોઈએ તો હવે ખાસ જાદુ જે છે, કરામત છે, વૈજ્ઞાનિકતા છે, ખરી મજા છે એ હવે આવશે. અત્યાર સુધી જે જાણ્યું એ તો તમે સામાન્ય રીતે જાણતા હતા, એ કોમન વસ્તુ હતી, પણ હવે જે આવી રહી છે મહેશ્વર સૂત્ર. મહેશ્વર સૂત્ર નામકરણ જે પાડવામાં આવ્યું છે એ નામકરણથી જ એ શબ્દને પૂછીએ એટલે આપણને જવાબ મળી જાય છે. મહેશ્વર સૂત્ર, સૂત્ર સૂત્રાત્મક શૈલી છે. મહેશ્વર, મહા ઈશ્વર બરાબર મહેશ્વર, અને એના પરથી મહેશ્વર તદ્ધિત રૂપ બન્યું છે. તદ્ધિત પ્રત્યય લાગીને રૂપ બન્યું છે. તદ્ધિત શું છે પછી હજી વાર છે, ઘણી વાર સમજવાની છે. અત્યારે માત્ર નામકરણ કરી રહ્યા છે, સંજ્ઞાકરણ કરી રહ્યા છે. એટલે મહેશ્વર સૂત્ર, શિવજીએ જે ડમરું વગાડ્યું હતું અને એમાંથી જે 14 સૂત્રો કે 14 વાર વગાડવાથી જે વર્ણો પાણીનીને દેખાયા એની વાત હવે શરૂ થાય છે. આ 14 મહેશ્વર સૂત્રોમાં આખું બ્રહ્માંડ આવી ગયું છે, 14 લોક આવી ગયા છે, 14 ભુવન આવી ગયા છે, અને એ 14 ભુવનની કરામત આપણે હવે જોવાના છે. ખરી કરામત શું છે, તે ખરી વૈજ્ઞાનિકતા શું છે એ હવે આપણે જોઈશું. અચ્છા, તો એના માટે એક કથા છે અને એ કથામાં એક શ્લોક છે અને એ શ્લોકમાં એનો પ્રસંગ આવી જાય છે. કયા પ્રસંગે આ 14 મહેશ્વર સૂત્રો આપણને મળે છે એની વાત કરવામાં આવી છે, અને કયા 14 સૂત્રો છે અને એ 14 સૂત્રોમાં સમગ્ર ભુવન બ્રહ્માંડ આખું સમાયેલું છે એની વાત આપણે કરીએ છીએ. અથવા તો 14 માળનો મહેલ છે અને એ 14 માળના મહેલમાં 42 રૂમો છે અને 42 રૂમોમાં એક આખું કુટુંબ રહે છે અને એ કુટુંબનો વિસ્તાર કરીએ તો 4000 કુટુંબ થશે. એટલે કે 4000 જેટલા સૂત્રો છે એ આખી વાત, આખું બ્રહ્માંડ આમાં સમાયેલું છે. જોઈએ તો પ્રસંગ એવો આવે છે. શ્લોક એક છે, નૃતાવસાને નટરાજ રાજો નાદ ઢંકા નવપંચવારં ઉદ્ધર્તુ કામઃ શનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. તો આવો એક શ્લોક છે. શું કે છે શિવજીએ, ભગવાન પાણીનીએ જયારે તપ કર્યું જ્ઞાન પ્રાપ્તિ માટે અને પછી શિવજીએ પ્રસન્ન થયા ત્યારે શિવજીએ શું કર્યું અને કયા પ્રસંગે, ત્યારે કહે છે કે રક્ષા હા, તો નૃતાવસાને નૃત્ય પૂરું થતા નટરાજ રાજા, કોણ નટ માં રાજ, રાજામાં હોય રાજ,
જે નૃત્ય કરનાર છે એ રાજમાં મુખ્યમાં એ રાજા એમાંય રાજા શિવજીનું જે નૃત્ય છે એ સૌથી બ્રહ્માંડમાં શ્રેષ્ઠ છે. નનાદ અવાજ કર્યો, ઢક્કામ ડમરું, નવ પંચવારમ, નવ અને પાંચ બરાબર 14. અને શા માટે? તો એ હવે કે છે સનકાદિ સિદ્ધાંત. સનકાદિ ઋષિઓ છે એ ઋષિઓની સિદ્ધિ માટે, ઉદ્ધરતું કામ, કામનો ઉદ્ધાર કરવા માટે એ તદ વિમર્શે, અને એના વિમર્શ માટે શિવસૂત્ર જાલમ આ 14 મહેશ્વર સૂત્રો જે છે એ ભગવાન પાણિનીને દેખાયા. આ 14 વાર ડમરું વગાડવાથી આવા અર્થ નીકળ્યા, અને એ અર્થમાં આખું બ્રહ્માંડ 14 લોક 14 ભુવન આવી જાય છે. તો એ કયા 14 સૂત્રો છે મહેશ્વર સૂત્રો, જેને અલગ અલગ નામો છે. પહેલા તો જેને રચના કરી છે જેના પરથી, એના પરથી નામ પહેલું પડ્યું મહેશ્વર સૂત્ર. મહેશ્વર પરથી મહેશ્વર, કુંતા પરથી કૌંતેય, પાંડુ પરથી પાંડવ, એ રીતે અહીંયા તદ્દિત નામ પરથી નામ મહેશ્વર બન્યું છે. અચ્છા, તો આ 14 સૂત્રો જે છે એમાં કેવી કરામત કરવામાં આવી છે? આગળ મેં તમને બતાવ્યું કે માતૃકા વર્ણ, વર્ણ માતૃકા, એમાં આપણે સીધે સીધું જે રીતે જાણીને આવ્યા હતા એ રીતે આપણે જાણ્યું, જેમાં પાંચ વર્ગ મુખ્ય, કચટતપ અથવા કુચુટુતુકુ, અને એમાં એકમાં પાંચ પાંચ વર્ણો, પાંચ પાંચ વર્ણો, અને એના પાછા ક્રમ 1 2 3 4 5, બરોબર છે. હવે એ જ વર્ણ માતૃકાને અહીંયા કેવી રીતે ગોઠવવામાં આવી છે એ આપણા માટે મોટી વૈજ્ઞાનિકતા છે, મોટો જાદુ છે. કેવી રીતે જોઈએ. પહેલું સૂત્ર છે અયુણ, અયુણ, અયુણ. આ સૂત્રમાં પહેલી કરામત એ છે, પહેલો જાદુ એ છે કે 14 સૂત્રોમાં, મહેશ્વર સૂત્રોમાં છેલ્લા વર્ણો, અંતિમ વર્ણો એ હલ છે, હલ છે, અને એ હલ વર્ણો હલંત્યમ સૂત્રથી એનો લોપ કરવાનો છે ગણતરી વખતે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ત્રણ સૂત્રો તમને મેં હાલ કહી દીધા, સમજીશું પછી ઈત પ્રકરણ આવશે ત્યારે સમજીશું. હલ અંત્યમ, હલ અંત્યમ, હલ એટલે વ્યંજન, અંતે આવતો વ્યંજન વર્ણ, એની ઈત સંજ્ઞા થાય છે. ઈત એટલે એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, પાછળથી જતા રહેવાના છે, જતા રહે છે પણ નામ પાડતા જાય છે, એ આગળ જોઈશું આપણે. તો અહીંયા 14 વર્ણો હલ જે રહેશે, હલન હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા થઈ જશે, અને તસ્ય લોપ સૂત્રથી લોપ થઈ જશે. અને લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ, દર્શન થતા નથી, એ એને વ્યાખ્યા કહી દે છે. આ ત્રણ સૂત્રો મેં 8 માંથી તમને કહી દીધા. અચ્છા, બાકીના કેટલા રહે છે એ તમે ગણી કાઢવાના. પહેલું સૂત્ર છે અયુણ. અયુણમાં ગણતરી કરતી વખતે અણ જે છે, અણ જે છે એને લેવાનો નથી, ગણતરીમાં લેવાનો નથી. કેમ નથી લેવાનો એ પછી સમજાવું છું. અત્યારે માત્ર સંજ્ઞાકરણ છે, નામકરણ છે, પ્રાતિપદિક છે, એટલે હું તમને વિશેષ આમાં નથી સમજાવતો. પણ આમાં જે જાદુ છે, વૈજ્ઞાનિકતા છે, એ જ જરૂર કહીશ, ચોક્કસ કહીશ. અયુણ અણવર્ણ જે છે, આમ સામાન્ય રીતે અણથી અને અળથી કોઈ પદ શરૂઆત થતી નથી, કોઈ શબ્દની શરૂઆત થતી નથી, એને સૌથી પહેલા પકડ્યા છે, એને સૌથી પહેલા પકડ્યા છે, અને એનું જ મહત્વ સૌથી વધારે છે. જે નથી તે છે, અને છે તે નથી, એ આપણી ઉપનિષદની ભાષા છે, એ આપણી વેદની ભાષા છે, એમાં એવી ભાષાનું વર્ણન અહીંયા કર્યું છે. તો અયુણમાં અણ જે છે એ ગણતરી કરીશું વર્ણોની ત્યારે નહીં લઈશું. બીજું, આ ઈતકરણ શા માટે કરવામાં આવ્યું છે? તો પ્રત્યાહાર બનાવવા માટે. પ્રત્યાહાર એટલે શું એ પાછા આના પછી તરત નેક્સ્ટ જોઈએ છે. પ્રત્યાહાર એટલે શું? તો એનું પણ સૂત્ર આવશે. તો ઈતને બીજું એક નામ છે અનુબંધ, અનુબંધ. અચ્છા, અયુણમાં ત્રણ અચ છે, ત્રણ અચ છે,
આ અચને પ્રત્યાહાર બનાવવું આદિર અંત્યને સહિતા સૂત્ર આવશે. આદિર અંત્યને સહિતા એ પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર છે. અને આ 14 સૂત્રો જે છે એમાં પ્રત્યાહારની કરામત આખા અષ્ટાધ્યાયમાં 4000 સૂત્રોમાં પ્રત્યાહાર કેવી રીતે વાપરવો અને એના માટેનો આ મુખ્ય ક્રમ છે. એટલે આ બીજા નંબરનો ક્રમ આવશે. પહેલા નંબરનો ક્રમ આપણે સામાન્ય રીતે જોઈ ગયા કે ક ખ ગ ઘ ંગ ચ છ જ જ ય ટ ઠ ડ ઢ ણ ત થ ધ ધ ન પ ફ ભ ભ મ યર લ વ સ ષ ષ અને હ એ આપણે કોમન રીતે ભણી ગયા છે. પણ હવે એ જ વસ્તુને આ 14 મહેશ્વર સૂત્રોમાં કેવી રીતે મૂક્યા છે, ગોઠવણી કરી છે, એ આપણા માટે મહત્વનું છે. અચ્છા, તો અયુણ એમાં ત્રણ સ્વરો છે એટલે એને કહીશું આપણે અચ કહીશું. કેમ અચ કહીશું? તો અચ એ પ્રત્યાહાર બન્યો છે. કેવી રીતે બન્યો છે? આદિર અંત્યના સહિતા સૂત્રથી. જવાબ ત્યાં ને ત્યાં જ આપણે સૂત્રમાં જ મળી જશે. આદિર અંત્યના સહિતા સૂત્રથી. આદિર અંત્યના સહિતા પછી સમજાવું. અયુણ રુલુક, એમાં રુલિક અથવા રીલિક, રીલિક પણ કહેતા હોય છે. રુલુક કન ઈદ સંજ્ઞા થશે. એ ઓ અંગ અંગની ઈદ સંજ્ઞા થશે. અને ઐ ઔચ આ ચાર સૂત્રોમાં અચ એટલે કે 9 સ્વરોનું વર્ણન આવી જાય છે. પહેલી દ્રષ્ટિએ આ માત્ર વર્ણ માતૃકા છે અને વર્ણ માતૃકા હોવાને કારણે માત્ર સંજ્ઞાકરણ છે, નામકરણ છે. દરેક વર્ણનું નામકરણ છે અને નામકરણ હોવાને લીધે અહીંયા હ્રસ્વ દીર્ઘ પ્લુત એવા કોઈ વિભાજન નહીં. વિભાજન આવશે ત્યારે એક વર્ણના 18 ભેદો પડશે, 18 પ્રકાર પડશે. એ 18 પ્રકાર અહીંયા નહીં પડે એટલા માટે કે અહીંયા માત્ર નામકરણ છે, સંજ્ઞાકરણ છે એટલા માટે નહીં. અચ્છા, તો અહીંયા 9 અચ એટલે કે સ્વરો છે, એના દીર્ઘ ભેદો વગેરે પાડ્યા નથી. શા માટે નથી પાડ્યા? તો માત્ર નામકરણ છે અને બાકીના જે છે એ વિકારો છે, ભેદો છે. એક અચના 18 પ્રકારો, 18 ભેદ પડશે. એ પછી જોઈશું કયા કયા 18 તે. અચ્છા, તો આ ચાર સૂત્રોમાં માનસિક કેમ થાય છે, ચાર સૂત્રોની અંદર એટલે કે અયુણ રુલુક એઓમ અને આઈ ઔચ આ ચાર સૂત્રોમાં 9 સ્વરો આવી જાય છે જેને કહીશું અચ. અચ કેવી રીતે કહીશું? તો કે પહેલો વર્ણ અ, પહેલા સૂત્રમાં અ અને અંતિમ હલંત ચ, એ બેને ચ જોડી દઈએ, આગળ અ થી ચ જોડી દઈએ એટલે અચ થઈ ગયો. અને અચ કહેવાથી આપણે કેટલા વર્ણનું સંબોધન થાય છે? તો કે 9 સ્વરોનું જ્ઞાન થાય છે, જાણ થાય છે. એના માટે યુક્તિ બનાવી છે પાણિનીએ. કેવી યુક્તિ બનાવી છે? કેવો જાદુ કર્યો છે? કેવી વૈજ્ઞાનિકતા કરી છે? તો કે અત્યાર સુધી એવો કોઈ ઉપાય નહોતો સંક્ષિપ્તકરણનો, લાઘવકરણનો, કે 42 વર્ણોને 1 સેકન્ડમાં કહી દેવું હોય તો આના પરથી આપણને ઉપાય મળે છે. બાકી આપણી પાસે ઉપાય નહોતો, નહીં તો 42 વર્ણોને કહેવું હોય તો કમસે કમ 10 મિનિટ તો લાગે કે 5 મિનિટ તો લાગે. પણ એને 1 સેકન્ડમાં કહી દેવું હોય તો અલ કહી દો એટલે 42 એ 42 આવી ગયા. તો ખાલી 2 વર્ણની અંદર સમગ્ર 42 એ 42 વર્ણ સમાઈ જાય એવી યુક્તિ બનાવી છે. અને એવી જ યુક્તિ આખા અષ્ટાધ્યાયમાં કામ કરશે. આ લાઘવતા છે, આ વૈજ્ઞાનિકતા છે. તો અચ બરાબર 9 સ્વરોનો બોધ કરે છે. કયા સૂત્રથી? તો કે આદિર અંત્યન સહેતા. આદિ એટલે પહેલો, અંત્ય એટલે ઈત, અંત્ય એટલે ઈત, અને મધ્યગાના વચ્ચે આવતા એનો બોધ થઈ જાય છે. પણ એમાં જ્યાં જ્યાં હલંત વર્ણો આવે છે એને ગણતરીમાં લેવાના નથી. આ ચાર સૂત્રોમાં 4 હલંત છે, એમાં ચોથાને તો લીધો છે જોડવા માટે લીધો છે, બાકી ગણતરીમાં નથી લેવાનો. એટલે નવ થશે. કયા 9 થશે? તો કે અયુ રુલુ અથવા રીલી એઓ અને આઈ ઔ. અચ્છા, આ જે 9 ને ગોઠવણી કરી છે એ ગોઠવણી બિલકુલ વૈજ્ઞાનિકની રીતે કરી છે. કેવી રીતે? ધારો કે અ પછી ઈ ઉ
री अथवा रू रू ए ओ आई औ आ बिल्कुल एक पछी एक क्रमशः करी छे वैज्ञानिक रीते करी छे अने एमा अ पछी ई आपड़ा लकारो ज्यारे आवशे त्यारे नामकरण आना परथी पड़शे नामकरण मात्र हूँ नामकरण कहू छु अने आ पण वर्णो नामकरण ना छे એમાં શરૂઆતના પાંચ જે છે બે સૂત્રોમાં એ હ્રસ્વ અને દીર્ઘ બે રીતે થશે હ્રસ્વ અને દીર્ઘ ફરી પાછા એના પ્રકાર પાડીશ સૂત્રોમાં પ્રત્યાહારમાં આવશે 42 પ્રત્યાહારો જોઈશું ત્યારે આપણે વિશેષ ડિટેલ જોઈશું અહીંયા માત્ર નામકરણ છે અયુ રૂલુ એઓ અને આઈ ઔ આ નવ સ્વરો છે પાછલા બે સૂત્રોમાં માત્ર દીર્ઘ છે માત્ર દીર્ઘ છે આગલા બે સૂત્રોમાં માત્ર હ્રસ્વ છે માત્ર હ્રસ્વ છે અને પાછલા ચાર જે છે એટલે કે ત્રીજું ચોથું સૂત્ર છે એમાં એઓ અને આઈ ઔ જે માત્ર દીર્ઘ છે એટલે આ રીતે ક્રમ રાખ્યો છે ચાર સૂત્રોમાં અચ એટલે કે નવ સ્વરો પછી પાંચમું સૂત્ર છે હયવ્રત એમાં જે હ છે એ અકાર આદિ ઉચ્ચારણાર્થે છે કારણ કે વ્યંજનો જે છે એનું ઉચ્ચારણ સ્વતંત્ર નથી એમાં અચ ઉમેરીશ વંદર તો જ એનું ઉચ્ચારણ પૂરેપૂરું થશે બાકી અર્ધ માત્રા છે અડધી માત્રા છે અને અડધી માત્રા ગણાતી પણ નથી એટલે હ જે છે હ બે વાર આવશે 14 સૂત્રોમાં હ બે વાર આવે છે 14મા સૂત્રમાં પણ હ આવે છે તો 42 ને 43 થઈ જશે અને અહીંયા હ કેમ લીધો પાંચમામાં તો ત્યાંથી વ્યંજનોની શરૂઆત થાય છે પ્લસ અ ઉમેરવા માટે દરેક વર્ણમાં અ ઉમેરી લેવાનું છે એટલા માટે સ્પષ્ટતા કરી છે હયવ્રત અને લણ આ બે સૂત્રોથી અંતસ્થ વર્ણો આવી જાય છે અંતસ્થ એટલે શું અંતસ્થ એટલે શું તો કે સ્વર અને વ્યંજનની વચ્ચે આવતા વર્ણો બરાબર અંતસ્થ બે સૂત્રો લીધા છે એને માટે હયવ્રત અને લણ હયવ્રત અને લણ અચ્છા સાતમું સૂત્ર છે યમંગણનામહ હવે જો સૂત્રમાં ક્રમ કેવો છે એ મહત્વનો છે આગળ આપણે વર્ણ માતૃકામાં ક્રમ જોયો એ ક્રમ કેવો છે અને આ ક્રમ કેવો છે અલગ છે હયવ્રત એ છેલ્લે યવરલ આવતા હતા છેલ્લે આવતા હતા જેને અહીંયા પહેલો સૌથી લઈ લીધા અચ પછી તરત લઈ લીધા એટલે કે અંતસ્થને લઈ લીધા કેમ તો કે સ્વર અને વ્યંજનની વચ્ચે આવનારા છે અંતસ્થ નામકરણ કર્યું છે અંતસ્થ બરોબર છે સાતમું સૂત્ર જે છે યમંગણનામાં ય છે મ છે અંગ છે અણ અને ન છે અને પાછળ મ લાગ્યો છે એની ઈત સંજ્ઞા થઈ જશે એટલે કુલ પાંચ વર્ણો છે હવે આ પાંચ વર્ણો કયા છે આપણા વર્ણ માતૃકામાં વર્ણ માતૃકામાં કયા પાંચ છે તો એ વર્ણ માતૃકાના દરેક વર્ગનો કહીશું એટલે કુચટતું કચટતપ એ કચટતપ વર્ગના કુચટુતુકુ વર્ગના દરેક વર્ગનો પાંચમો વર્ણ કનો પાંચમો વર્ણ ચનો પાંચમો વર્ણ ટનો પાંચમો વર્ગ તનો પાંચમો વર્ગ અને પનો પાંચમો વર્ગ પાંચમો વર્ણ આ દરેક વર્ગનો પાંચમો વર્ણ પણ ક્રમ બદલાઈ ગયો છે ક્રમ બદલાઈ ગયો છે ત્યાં ક્રમ વર્ણ માતૃકામાં ક્રમ કયો છે તો ક વર્ગનો પાંચમો અંગ છે અંગ યણનમ છે ત્યાં જોવા જઈશું તો યંગણનમ છે કચટતપનો પાંચમો વર્ણ તો અંગ યણનમ છે પણ અહીંયા શું કર્યું છે યમંગણનમ ક્રમ ફરી ગયો છે યમંગણનમ આપણે વર્ણ માતૃકાનો ક્રમ યાદ રાખવાનો અને આ પણ યાદ રાખવાનો છે જ્યારે સૂત્રાત્મક શૈલીમાં જોઈશું તો આ ક્રમ કામ આવશે જ્યારે સંધિમાં જોઈશું તો વર્ણ માતૃકાનો ક્રમ આવશે બે ક્રમ યાદ રાખવાના છે પેલો ક્રમ તો આપણને ખબર છે વર્ણ માતૃકા વાળો ક ખ ગ ઘ અંગ ચ છ જ ઞ બરોબર એટલે અંગ યણનમાં આવું થશે અહીંયા કેવું થશે યમંગણનમાં યમ અંગણનમાં હવે આ ક્રમ કેવો રહેશે એનું સૂત્ર હું આપું તો 25134 વોર્નિંગ 10 મિનિટની આવી ગઈ છે પૂરું થાય એટલે તરત જોડાઈ જઈશું
सातमा सूत्रमा जादू एवो कर्यो छे के वर्ण मातृकाना अथवा तो जे 25 स्पर्श व्यंजनो छे ए 25 माथी 5 जे छे ए दरेक वर्गनो बोलू छु दरेक वर्गनो छेल्लो छेल्लो वर्ण एटले के पांचमो वर्ग एने सातमा सूत्रमा भेगा कर्या छे अने क्रम बदलाई गयो छे क्रम बदलाई गयो छे एटले केवी रीतनो क्रम थई गयो छे तो के 2 5 1 3 4 25 134 બીજી રીતે કહું તો એવો ક્રમ રાખ્યો છે કેમ આવો ક્રમ રાખ્યો છે તો પ્રત્યાહાર બનાવવા માટે અને પ્રત્યાહાર 4000 સૂત્રોમાં એનો ઉપયોગ થવાનો છે જે આ 42 વર્ણો છે 14 માહેશ્વર સૂત્રોમાં એના 42 પ્રત્યાહારો બનાવ્યા છે એ પ્રત્યાહારોનો ક્રમ આ ક્રમમાં થશે એના માટે એની સરળતા માટે લાઘવતા માટે વૈજ્ઞાનિકતા માટે આ ક્રમ રાખવામાં આવ્યો છે 2 5 1 3 4 અથવા 25 134 આ ક્યાં સુધી ચાલશે દસમા સૂત્ર સુધી જોઈએ તો સાતમો સૂત્ર જે છે જો પાણીની ભગવાને છેલ્લેથી લીધું છેલ્લેથી શરૂઆત કરી છેલ્લેથી એટલે કેવી રીતે પહેલા અચ્છ લઈ લીધા 4 સૂત્રોમાં 9 સ્વર લઈ લીધા પછી અંતસ્થ લઈ લીધા બેની વચ્ચે અચ અને હલની વચ્ચે સ્વર અને વ્યંજનની વચ્ચે પછી શરૂઆત કરી અનુનાસિકની જો સાથે બીજું નામકરણ પહેલા તો દરેક વર્ગનો કુચુટૃતુપનો વર્ગનો પાંચમો પાંચમો વર્ણ પણ ક્રમ બદલાઈ ગયો 2 5 1 3 4 25 134 કેમ આવું કર્યું તો કે પ્રત્યાહાર બનાવવા માટે યમ અંગણનામાં જેમાં 5 5 નો સમાવેશ થાય છે અને એનો પ્રત્યાહાર બનાવ કેવું હોય આ પાંચેય ને પાછું એક શબ્દમાં કેવું હોય તો યમ કહી દો આદિરંત્યન સહેતા એ હું તમને પ્રત્યાહારમાં લઈ જઈશ પણ યમથી પણ 5 વર્ણો પ્રત્યાહાર બની જાય છે બરોબર છે એનાથી 5 નો બોધ થાય છે અચ્છા આઠમું સૂત્ર છે જબ 2 વર્ણ છે જબયા સંજ્ઞા થઈ જશે જબયા પણ 8 અને 9 બે સૂત્રોથી એટલે કે ગડધસ એમાં સ જે છે મૂર્ધન્ય છે સમૂર્ધન્ય છે ગડધસ જબ જબયા ગડધસ આ બે સૂત્રથી જે 5 વર્ગ છે કુચુટુતુપુ કચટતપ એ વર્ગનો ચોથો વર્ણ પેલા પાંચમો કરી દીધો સાતમા સૂત્રમાં યમંગણનમમાં હવે 8 અને 9 સૂત્રમાં 5 પછી 4 આ બાજુ જઈએ છીએ એક તરફ જઈએ છીએ 5 4 3 2 1 આ રીતે જઈએ છીએ પેલામાં આપણે કસરત કરીએ કદમ તાલ કરીએ 1 2 3 કદમ તાલ કે પછી કસરત કરીએ છીએ હાથ ઊંચા કરીએ વગેરે ત્યારે આવો ક્રમ આપણે કરીએ છીએ 1 2 પછી પાછળથી છે ઉપર આવીએ અહીંયા એવું જ કર્યું છે તો જબયા અને ઘડદસ 5 વર્ણો છે 8 અને 9 ત્યાં પણ ક્રમ કેવો રાખ્યો છે દરેક વર્ણ માતૃકાનો 5 વર્ગ છે કચટ તપ એનો દરેક વર્ગનો ચોથો વર્ણ 8 અને 9 સૂત્રમાં જબ અને ઘડધ પણ વર્ણ કેવો તો 2 5 1 4 3 25 134 સાતમા સૂત્રમાં પણ 25 134 એટલે શું 2 5 1 3 4 આવો ક્રમ છે કયો ક્રમ તો કે વર્ગનો વર્ગ એટલે શું તો કે કુચુટુતુપુ ક ચ ટ ત પ દરેકના 5 5 બરોબર છે સાતમામાં દરેકના 5મા 5મા વર્ણ પછી હવે આ બાજુ આવ્યા દરેક વર્ગનો ચોથો વર્ણ એટલે કચટ તપનો ચોથો વર્ણ કયા તો કે જબ ઘડધ પણ 2 5 1 3 4 આ રીતે ક્રમ જશે અને આ જ ક્રમ 4000 સૂત્રોમાં કામ કરશે એટલે જ્યાં સુધી આ નહીં આવડે ત્યાં સુધી આગળ ગાડી જશે નહીં એટલું ધ્યાન રાખજો
क्रम आ राखवानो छे, एटले के 14 माहेश्वर सूत्रो बीजा नंबरे तैयार राखवाना छे। वर्ण मातृकानो क्रम आपणने खबर छे, पण अष्टाध्यायी आखा ब्रह्मांडमां ब्रह्मांडने ओळखवू होय तो आ क्रम जरूरी छे। आ क्रम जरूरी छे केम के प्रत्याहारमां आ क्रम रहेवानो छे। अच्छा तो जभय गणदश 8 અને 9 બરોબર છે, એમાં અંતે ઈત સંજ્ઞા થનારા કયા વર્ણો છે એ બી બહુ મહત્વના છે। અહીંયા 8મા સૂત્રમાં અહીંયા છે, 9મા સૂત્રમાં મૂર્ધન્ય સ છે, 10મું સૂત્ર છે જબગડદસ એ દરેક વર્ગનો ત્રીજો વર્ણ છે। દરેક વર્ગનો એટલે કચટ તપનો ત્રીજો વર્ણ છે જબગડદસ। અને એ ક્રમ જે છે 2 5 1 3 4 એટલે 25 134, તો 4 સૂત્રોમાં યા 3 સૂત્રોમાં બે ને ભેગા કરી દઈએ તો વર્ણોની રીતે 7મામાં 5મો વર્ણ 25 134 ના ક્રમમાં, 8મો અને 9મા બે સૂત્રોમાં ચોથા વર્ણો વર્ગના ચોથા વર્ણો, 10મા સૂત્રમાં જબગડદસ દરેક વર્ગનો ત્રીજો વર્ણ 25 134 ક્રમ 2 5 1 3 4 ક્રમ બરોબર છે। તો 7મા થી 10મા સૂત્ર સુધી આ ક્રમ રહેશે, પણ 11મા અને 12મા સૂત્રમાં ક્રમ બદલાઈ જાય છે। બંને સૂત્રોમાં ક્રમ બદલાઈ જાય છે। 11મું સૂત્ર જોઈએ તો ખ પ છઠ થ ચટ તવ, અને 12મું કપય વ અને ય ઈત સંજ્ઞા થઈ જશે, ગણતરીમાં લેવાના નથી। 11મા સૂત્રમાં 8 વર્ણો છે અને 12મા સૂત્રમાં 2 છે, અને 2 ને ઉમેરી લઈએ એટલે 10 થઈ જશે। 2 સૂત્રમાંના થઈને બીજો દરેક વર્ગનો બીજો અને પહેલો વર્ણ આવશે, બીજો અને પહેલો। તો 7મા સૂત્ર થી માંડી યમંગણનમાં જભય ગડદસ જબગડદસ ખપ છઠત ચટતવ અને કપય, આટલા 12 સૂત્રોમાં 7 થી 12 સૂત્રોમાં 25 સ્પર્શ વ્યંજનો આવી જાય છે। 7 8 9 10 11 12 6 સૂત્રોમાં, પણ ક્રમ જે છે એ કેવી રીતે લીધો, પેલા મુખનાસિકા વચનો અનુનાસિક પહેલા લીધા, 5 5મો 5મો, પછી ચોથો લીધો, પછી ત્રીજો લીધો, પછી બીજો અને પછી પહેલો, કેવી રીતે જોઈએ 11મું સૂત્ર। ખ પ છઠ થ ચટ તવમાં 5 જુદા કરી દઈએ, ખ પ છઠ થ આટલું રાખીએ, અને ચટ ત એ કપાઈ સાથે લઈ લઈએ સમજવા માટે, હું કારણ કે 10 છે ને એટલા માટે। તો ખ પ છઠ થ જે છે આ 5 જે છે એનો ક્રમ જોવા જોઈએ તો પેલા ક્રમના જેવો નથી, 2 5 1 3 4 ના જેવો નથી, 25 134 ના જેવો નથી। ક્રમ કેવો છે, 15 234, 15 1 5 2 3 4 આવો ક્રમ છે, આવો ક્રમ છે। ખપ છઠ થ પછી ચટ ત અને કપ એટલે કે 12મા ના 2 કપ, એ ક્રમ જોવા જોઈએ તો ખપ છઠ થનો ક્રમ છે એના કરતા આમ થઈ જશે, ઊંધો થઈ જશે। ઊંધો એટલે કેવી રીતે, તો 234 પહેલા આવી જશે અને 15 છેલ્લે જતું રહેશે, 234 પહેલા આવી જશે। ખપ છઠ થમાં ક્રમ કેવો રાખ્યો, તો કે 1 5 15 234 એની જગ્યાએ હવે 234 15 થઈ જશે, એટલે આ રીતે ક્રમ થઈ જશે ચટત અને કપ। જોજો પછી ધ્યાનથી તમારી રીતે ગોઠવી દેજો, હું જરા ઝડપ કરી રહ્યો છું। ખપ છઠત ચટત અને કપ આ 2 સૂત્રોમાં દરેક વર્ગનો બીજો અને પહેલો વર્ણ, બીજો એટલે કઈ રીતે, ખપ છઠ થ જે છે ખપ છઠ